કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચાલો આપણે ધોરણ 7માં ચેપ્ટર નંબર 1 રાજપૂત યુગ વિશે ભણતા હતા કે એમાં આપણે જોઈ લીધું અત્યારના આગળના લેક્ચરમાં કે ઉત્તર ભારતમાં કયા કયા રાજવંશો એ શાસન કર્યું અને બીજું શું તો કે દક્ષિણ ભારતમાં કયા કયા રાજવંશો એ શાસન કર્યું એના વિશે આપણે જોઈ લીધું. હવે આપણે જોવાનું છે કે આ જે રાજપૂત યુગ હતો એમની શાસન વ્યવસ્થા, એટલે કે એમનું એમ કે છે કે ભાઈ પોતે કઈ રીતના શાસન ચલાવતા હતા, પોતાનો રાજ્યનો વહીવટ કઈ રીતના કરતા હતા તેના વિશે હવે આપણે જોઈએ. જોતા જઈએ કે ભાઈ રાજપૂત યુગમાં વિવિધ રાજવંશોનું શાસન હતું. એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તન આવતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. પહેલા જેવી રાજનીતિક પરિસ્થિતિ હતી એવી જ પાછી રાજપૂત યુગમાં પણ રાજનીતિક પરિસ્થિતિ હતી કે ભાઈ કોઈ પણ રાજા છે એનું મૃત્યુ થાય તો એમનો જે પુત્ર છે એ જ શું બને છે, તો કે રાજા બને છે. ત્યાર પછી બીજું શું હતું તો કે આપણે જેવી રીતના ગ્રામ પંચાયતની વ્યવસ્થા છે તેવી રીતના ત્યારે પણ કેવી વ્યવસ્થા હતી શાસન ચલાવવા માટે, તો કે ગ્રામ પંચાયતની વ્યવસ્થા હતી. એટલે ટૂંકમાં જે બધા કોણ આવ્યું તો કે રાજપૂત શાસકો આવ્યા એમાં એમની એમ કે છે રાજ્ય ચલાવવાની પરિસ્થિતિમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો નહીં. હવે આપણે જોઈએ કે કેવું એની વ્યવસ્થા કેવી હતી. જોઈએ આપણે કે ભાઈ રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. બરોબર, વંશ પરંપરાગત એટલે કોઈ પણ રાજા શાસન કરતો હોય એનું જયારે મૃત્યુ થઈ જાય તો ત્યાર પછી એનો જે પુત્ર હોય, મોટો પુત્ર હોય, એ જ એમ કે છે શું બને છે, તો કે રાજા બને છે. બરોબર, બીજું કોઈ એમ કે છે રાજા બનતું નથી. આવું એમ કે છે કે ભાઈ રાજા બનવા માટેનું પદ છે એ કેવું હતું, તો કે વંશ પરંપરાગત હતું. ત્યાર પછી જોઈએ કે રાજાનો જ્યેષ્ઠ પુત્ર, જ્યેષ્ઠ એટલે કે મોટો પુત્ર, જ્યેષ્ઠ એટલે શું થાય, તો કે રાજાનો જે મોટો જે પુત્ર હોય છે એ જ એમ કે છે રાજ્યાધિકારી બને તેવું હતું નહીં. બરોબર, એવું નહીં ગાલો ભાઈ મોટો દીકરો હોય એ જ પોતે રાજા બને એવું હતું નહીં. તો કે શું હતું, તો કે રાજા પોતાના પુત્રો માંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્ર ને યુવરાજ બનાવતા. રાજા પોતે જોવે ચાર દીકરા હોય એમાંથી જે સારી રીતના શાસન ચલાવી શકે, સારી રીતના લડાઈ કરીને બીજા રાજ્યો ઉપર વિજય મેળવી શકે, આવો જે એનો કોણ હોય, તો કે પુત્ર હોય, એને પોતે શું બનાવતા, યુવરાજ બનાવતા. અને પછી પાછળથી જયારે રાજાનું મૃત્યુ થઈ જાય પછી એ જે એનો જે પુત્ર યુવરાજ તરીકે હોય એ પોતે ક્યાં પદ ઉપર આવી જાય છે, તો કે રાજાના પદ ઉપર આવી જાય છે. આપણે કયા વંશની વાત કરીએ છીએ, તો કે રાજપૂત વંશની વાત કરીએ છીએ. લોકો અથવા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી એવા પણ ઉદાહરણો આપણને મળી આવ્યા છે. પણ આવું એમ કે છે ક્યારેક જ બનતું. બરોબર, મેઇન શું હતું, તો કે રાજાનું પદ વંશ પરંપરાગત હતું. ક્યારેક જ આવી ચૂંટણીઓ થતી હતી કે જેમાં એમ કે છે રાજાની પસંદગી કરવામાં આવતી. આવું તો ક્યારે બનતું, ક્યારેક જ બનતું. જો આવું એક આપણને ઉદાહરણ આપ્યું છે. કયું ઉદાહરણ છે, તો કે જેમ કે કશ્મીરના કેશસ્કરની કોણે પસંદગી કરી હતી, તો કે બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી કશ્મીરના યશસ્કર. યશસ્કર એટલે કોણ, તો કે કશ્મીરનો રાજા. બરોબર, કશ્મીરનો જે રાજા હતો પ્રાચીન સમયની આપણને વાત કરી છે. કે આવું આપણને એક શું મળી આવ્યું છે, તો કે ઉદાહરણ મળી આવ્યું છે કે જેની એમ કે છે પસંદગી કોણે કરી હતી, તો કે બ્રાહ્મણોની સભાએ પસંદગી કરેલી હતી. પણ મુખ્ય તો શું હતું, તો કે રાજાનું પદ કેવું હતું, તો કે વંશ પરંપરાગત જ હતું. જોઈએ આપણે ત્યાર પછી આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા. બરોબર, આજે કયો વંશ હતો, રાજપૂત વંશ હતો, ત્યારે મંત્રીઓના બે પ્રકાર પાડવામાં આવેલા હતા. કયા બે પ્રકાર હતા, તો કે પેલું અમાત્ય અને બીજું સચિવો. બરોબર, બે પ્રકાર હતા, એમાં પેલું અમાત્ય અને બીજો કયો હતો, સચિવો. તો આજે અમાત્ય અને સચિવો શું કાર્ય કરતા એ આપણે જોઈએ, તો કે અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું. બરોબર, અમાત્યનું કામ શું હતું, મંત્રણા. મંત્રણા એટલે કે વાતચીત કરવાની, જે બધા મંત્રીઓ હોય એની હારે વાતચીત કરવાની કે કઈ પણ વસ્તુની ગોઠવણી કરવાની હોય. બરોબર, તો એ શું કરતા હતા, તો કે કાર્ય કરતા. અને બીજું શું, તો કે રાજનીતિ કરવાનું કાર્ય હતું. અને બીજું સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. સચિવો શું કાર્ય કરતા, તો કે લડાઈ કરવા જવાની હોય, કોઈ પણ બીજા રાજ્યના કોઈ પણ રાજા એ શું કર્યું હોય, તો કે ચઢાઈ કરેલી હોય તેની હારે લડાઈ કરવાની હોય. ત્યાર પછી સુલેહ એટલે કે સમાધાન. સુલેહ એટલે શું થાય, તો કે સમાધાન કરવાનું હોય, તો એની પણ એમ કે છે વાતચીત કોણ કરતું, તો કે સચિવો છે એ કાર્ય કરતા હતા. આપણે યાદ રાખવાનું કે અમાત્ય શું કામ કરતા, મંત્રણાનું કાર્ય કરતા હતા. અને બીજું શું, તો કે રાજનીતિનું, રાજ્યમાં શું કાર્ય હોય એનું કાર્ય કરતા હતા. અને બીજું કોણ, તો કે સચિવો છે એ
પછી શું કાર્ય કરતા હતા તો કે લડાઈનું અને બીજું શું તો કે સુલેહનું સુલેહ એટલે કે સમાધાન કરવાનું કાર્ય કરતા હતા દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો બરોબર આજે બધા મંત્રીઓ છે અલગ અલગ પ્રકારનું કાર્ય કરતા હતા પોતા પણ એમ કે છેલ્લો નિર્ણય કોણ કરતું તો કે રાજાના હસ્તક હતો રાજા જે કોઈ પણ જાતનો નિર્ણય લે એ એમ કે છે માન્ય ગણવામાં આવતો હતો આ સમયે શાસનમાં અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદાઓ અમલમાં હતા અને નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો હતો આ જે સમય હતો ત્યારે એમ કે છે અમલદારો જે બધા હોય છે એમાં એમ કે છે કોણ હતું તો કે મહાપ્રતિહાર અને દંડનાયક દંડનાયક એટલે કે જે કોઈ કઈ પણ પ્રકારની ભૂલ કરેલી હોય તો એને સજા આપવાનું કાર્ય કોણ કરતું તો કે દંડનાયક કરતો હતો અને બીજું શું હતું તો કે નગરની સભાનો વડો કોણ હતું તો કે નગરપતિ બરોબર નગરની જે સભાના વડાને નામ આપી દીધું શું નામ આપી દીધું હતું નગરપતિ એવું નામ આપી દીધેલું હતું જોઈએ આપણે ત્યાર પછી કે બીજું એમ કે છે કે ભાઈ રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું આપણે જેવી રીતના ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત છે તેવી જ રીતના આજે રાજપૂત યુગનો સમય હતો ત્યારે પણ શું હતું તો કે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત અને બીજું શું હતું તો કે તાલુકા પંચાયત હતું જોઈએ આપણે કે આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુઘળ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ હતું બરોબર જે નાના નાના ગામડાઓ હોય એમાં પણ જે કોઈ આપણે અત્યારે કોણ હોય છે તો કે સરપંચ હોય છે તેવી રીતના ત્યારે પણ ગામનો જે વડો હોય એને એમ કે છે નામ આપી દેતા શું નામ આપી દેતા તો કે મુખી બરોબર એ એમ કે છે ગામનું તમામ પ્રકારનું સંચાલન કરવાનું કાર્ય કરતો હતો ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતોને આધીન હતું એટલે કે ત્યાં પણ ગ્રામ પંચાયતોનું શું હતું તો કે મહત્વ હતું તેનો વડો મુખી કે સરપંચ ગણાતો હતો જે કોઈ ગ્રામ પંચાયત હોય તેના વડાને શું નામ આપવામાં આવતું હતું અત્યારની જેમ જ શું નામ આપવામાં આવતું સરપંચ અથવા મુખી કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો ઘણી વખત નાના નાના પ્રશ્નો હોય તો ગ્રામ પંચાયત છે એ શું આપી દેતી ન્યાય આપી દેતી કે પણ છેલ્લામાં છેલ્લું ન્યાય નો જે માન્ય રાખવામાં આવતું કોનું તો કે રાજા બરોબર રાજા જેવી રીતના કે એ જ કે પ્રકારે કાર્ય કરવામાં આવતું હતું જોઈએ આપણે ત્યાર પછી કે ભાઈ હવે આપણે ભણવાનું છે વેપાર વાણિજ્ય બરોબર કોના વિશે ભણવાનું છે કે રાજપૂત યુગ હતો ત્યારે વેપાર વાણિજ્ય કેવી રીતના ચાલતું હતું કઈ કઈ જગ્યાએથી એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ એમ કે છે મોકલવા માટે શેની શેની વ્યવસ્થા હતી એ આપણે જોઈએ તો કે ભાઈ રાજપૂત યુગમાં વેપારની જે કેમ કે છે વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ જ વિભાગ હતો શું હતું એક અલગ જ વિભાગ હતું એ શું કાર્ય કરતો હતો તો કે આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની જકાત એટલે ટેક્સ જકાત એટલે શું થાય તો વિદેશથી જે કોઈ માલ આવતો હોય એના ઉપર શું કરવાનું તો કે એના ઉપરનો જે ટેક્સ હોય એના ઉપરનો જે કર હોય એમ કે છે વસૂલ કરવાનું એટલે કે લેવાનું કાર્ય કરતી હતી બીજું શું કાર્ય કર્યું તો કે વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની વસ્તુઓનું મૂલ્ય એટલે કે જે કઈ વસ્તુ વિદેશથી આવેલી હોય એનું મૂલ્ય એટલે કે કિંમત નક્કી કરવાનું કાર્ય કરવું ત્યાર પછી બીજું શું અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો હતો આ જે એક વિભાગ હતો એ એમ કે છે કયું કાર્ય કરતો તો કે વિદેશમાંથી જે કોઈ માલ આવે એના ઉપર કર ઉઘરાવવાનો જે કોઈ વસ્તુ આવે એની એમ કે છે કિંમત નક્કી કરવાની અને બીજું શું તો કે અમારા રાજ્યમાં કઈ કઈ વસ્તુઓ ઉપયોગી થાય છે એનું એમ કે છે કે ભાઈ દેખરેખ રાખતા હતા જોઈએ આપણે ત્યાર પછી મુખ્ય કર જમીનને ઉપજનો છઠ્ઠો ભાગ હતો બરોબર જે કોઈ ખેડૂતો હોય એની એમ કે છે જમીનમાંથી જે કોઈ ઉપજ ઉત્પન્ન થાય બરોબર જે કોઈ પાક ઉત્પન્ન થાય એમાંથી છઠ્ઠો ભાગ છે કોણે લઈ જવાનો તો કે જે આપણા રાજપૂત શાસકો હતા એને બરોબર જે કોઈ ઉપજ ઉત્પન્ન થાય છે એનો છઠ્ઠો ભાગ કોને આપવાનો તો કે રાજપૂત શાસકોને આપી દેવાનો રહેતો ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો હતો બરોબર આપણે એમ કહીએ છીએ કે શું કહીએ છીએ તો કે ટેક્સ કહીએ છીએ તો આ લોકો કરને શું કહેતા તો કે ભાગ છે એવું કહેતા
હતા. આજે પણ જમીન ઉપર કર લેવો, આજે પણ જો આપણે પાણી વેરો, મકાન વેરો, જમીન વેરો, બરાબર, અલગ અલગ પ્રકારના આપણે ટેક્સ ભરીએ છીએ, ત્યારે પણ આપણા જે બધા જમીનદારો હતા એ એમ કે છે શું ભરતા, તો કે ટેક્સ ભરતા. અને આજે ટેક્સ છે એ કોણ લેતું, તો કે રાજા છે એ લેતો હતો. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો હતો. બંદરો એટલે કે આપણા જે બંદરો હોય ત્યાં વિદેશમાંથી માલ સામાન આવતો હોય, બરાબર, તો એનો પણ કર ઉઘરાવવાનો. ત્યાર પછી નાકા, નાકા એટલે કે આપણે આપણી ભાષામાં અત્યારે ટોલ ટેક્સ કહીએ, શું કહીએ છીએ, ટોલ ટેક્સ ઉપર પણ અત્યારે આપણે જઈએ તો કેમ આપણે ટેક્સ ભરવો પડે, ત્યારે પણ શું હતું, તો કે નાકા ઉપર આપણે ટેક્સ ભરવાનો રહેતો. અને ત્યાર પછી સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. સિંચાઈ એટલે કે ખેતી માટે જ્યારે પાણીની જરૂરિયાત પડતી તો એના માટે પણ અલગ પ્રકારની કર આપવાની વ્યવસ્થા હતી. ક્યારે, તો કે રાજપૂત યુગમાં. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ એટલે હાલનું ખંભાત અને ભૃગુકચ્છ એટલે હાલનું ભરૂચ બંદરો છે એ જાણીતા હતા, બરોબર. અત્યારે આપણે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે, તો કે કંડલા બંદર. પણ ત્યારે એટલે ક્યારે, તો કે જ્યારે રાજપૂત શાસન હતું ત્યારે આપણે એમ કહીએ કે ગુજરાતમાં એમ કે છે ક્યાં બે જાણીતા બંદરો હતા, કે જ્યાંથી જ એમ કે છે કે ભાઈ શું થતું, તો કે વેપાર થતો હતો, તો એ ક્યાં બે સ્થળ, તો કે ખંભાત અને ભરૂચ, બરોબર. એનું નામ શું હતું, ખંભાત નું પહેલા નામ હતું સ્તંભતીર્થ, અને ભરૂચ નું પહેલા નામ શું હતું, તો કે ભૃગુકચ્છ, બરોબર. આટલી એમ કે છે જગ્યાએથી શું થતું હતું, તો કે વેપાર થતો હતો. હવે આપણે જોવાનું છે કે વિદેશના જે બધા આક્રમકો હતા એ ભારત ઉપર કેવી રીતના એને આક્રમણ કરેલું હતું, બરોબર, કે કયા કયા રાજાઓ છે વિદેશના, કયા કયા રાજાઓ છે એને ભારત ઉપર શું કર્યું, તો કે આક્રમણ કરવાની કોશિશ કરી. કોના સમયમાં, તો કે આપણા જે બધા રાજપૂત વંશો હતા એના સમયમાં. જોઈએ આપણે એમાં કે 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા, બરોબર. મુસ્લિમ જે બધા આક્રમણો હતા એને ખબર હતી કે ભારત દેશ તો ખૂબ જ કેવું છે, સમૃદ્ધ છે, ભારત દેશને લૂંટવા માટેની ઘણી કોશિશો કરી, પણ ઘણા વર્ષો સુધી આપણા જે બધા રાજપૂત રાજાઓ હતા એને એની કારી ફાવવા દીધી નહીં. જોઈએ આપણે ક્યાં ક્યાં જે બધા મુસ્લિમ શાસકો આવ્યા હતા. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર આક્રમણ કર્યું. કયા ભાગ ઉપર આક્રમણ કર્યું, ઉત્તર અને પશ્ચિમ જે ભાગ હતો, બરોબર, એટલે ટૂંકમાં કઈ બાજુથી, તો કે વાયવ્ય સરહદે, બરોબર, વાયવ્ય સરહદેથી આરબનો કોણ આવ્યો, તો કે મુહમ્મદ ઇબ્ન કાસિમ નામનો મુસ્લિમ શાસક ભારત દેશમાં આક્રમણ કરવા માટેની કોશિશ કરેલી હતી. ત્યાર પછી જોઈએ કે વાયવ્ય ખૂણામાંથી સબુકતે ગીરના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું. ત્યાર પછી આપણે જોઈએ કે વાયવ્ય સરહદેથી પણ મુસ્લિમ શાસક આવ્યો હતો. કોણ આવ્યું હતું, તો કે સબુકતે ગીન, અક્ષર એનો શબ્દ થોડોક અઘરો છે પણ આપણે યાદ રાખવો પડશે. કોણ આવ્યું હતું, તો કે સબુકતે ગીન છે એને પણ કઈ સરહદેથી, તો કે વાયવ્ય સરહદેથી એને આક્રમણ કરવાની કોશિશ કરેલી હતી. પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજસત્તા સ્થાપી શક્યા નહીં, બરોબર, કે આપણા જે બધા રાજપૂત રાજાઓ ત્યારે એટલા બધા સક્ષમ હતા કે આ જે બધા વિદેશી આક્રમણો જે બધા, એ કોણ હતું, તો કે મુસ્લિમ શાસકો છે ભારત દેશમાં સત્તા સ્થાપવાની કોશિશ કરી પણ એ પોતે સત્તા સ્થાપી શક્યા નહીં, બરોબર. જોઈએ આપણે ત્યાર પછી કે તે પછી ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000 થી 1026 ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચઢાઈઓ કરી. મેં તમને વાત કરી કે આપણો ભારત દેશ ખૂબ જ કેવો હતો, સમૃદ્ધ હતો. આપણે પૈસે ટકે સુખી હોય તો જ આપણને લૂંટવા માટેની કોઈ કોશિશ કરે, એમને કોઈ આપણને લૂંટવા માટે આવે નહીં. તો આપણો ભારત દેશ ખૂબ જ સમૃદ્ધ હતો, એટલે એમ કે છે કે ભાઈ ગઝનીનો સુલતાન કોણ હતું, તો કે મોહમ્મદ ગઝની, બરોબર, એણે ભારત ઉપર ચઢાઈ કરવા માટેની કોશિશ કરી. ક્યારે, તો કે ઈસવીસન 1000 થી 1026 ના સમયગાળા દરમિયાન. મોહમ્મદ ગઝનીની ચઢાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. મોહમ્મદ ગઝનીની ચઢાઈનું મુખ્ય કારણ એ જ હતું કે ભારત દેશમાં જઈ અને ભારત દેશમાં જેટલી બધી સંપત્તિ છે, જેટલું બધું ધન છે, મારે શું કરી લેવું છે, તો કે મેળવી લેવું છે. પણ એમ કઈ આપણે આપણું ધન એને કઈ આપી દેવાનું હોય નહીં. જોઈએ આપણે ત્યાર પછી મોહમ્મદ ગઝનીએ શું કર્યું, તો કે તે એક ચઢાઈ પછી બીડી એક
ચડાઈ કરીને પછી પાછું શું કરતો હતો કે બીજી ચડાઈ કરતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવ. એક વખત હારી જાય તો બરોબર, એને એમ થાય કે હાલો ભાઈ આ વખતે હારી ગયા, બીજી વખત ફરી પાછી વધારાની કોશિશ કરીને ભારત ઉપર ચડાઈ કરવાની કોશિશ કરી નક્કી કરી લીધું તે કે મારે ગમે એમ કરીને શું કરવું છે, તો કે ભારતની સમૃદ્ધિ છે એ મારા હસ્તક કરી લેવી છે. કોણે આવું નક્કી કર્યું હતું? તો કે મોહમ્મદ ગઝનીએ નક્કી કર્યું હતું. જોઈએ આપણે ત્યાર પછી કે આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા. જો રાજપૂત વંશોનો એક માઇનસ પોઈન્ટ કયો હતો? માઇનસ પોઈન્ટ એ પોતે સમૃદ્ધ હતા, શાસન સારી રીતના ચલાવતા હતા, બધું એનું કાર્ય સારું હતું, પણ એમ કે છે પોતે અંદરો અંદર શું કરતા હતા? તો કે માથાકૂટું કરતા હતા, એક થઈને રહી શક્યા નહીં. જો આખે આખું ઉત્તર ભારત ને દક્ષિણ ભારતના બધા રાજાઓ એક થઈ ગયા હોત અને આ કોણ? તો કે મોહમ્મદ ગઝની હારે લડાઈ કરી હોત તો આપણા ભારત દેશ ઉપર મુસ્લિમ શાસક ક્યારેય આવત નહીં. પણ આપણા જે બધા રાજપૂત રાજાઓ છે બરોબર, એક થઈ શક્યા નહીં, અંદરો અંદર શું ચાલુ કરી દીધું? તો કે લડાઈ ચાલુ કરી દીધી એ લોકોએ. પરિણામે ઈસવીસન 1025 માં તેમણે સોમનાથ પર ચડાઈ કરીને અઢળક ધન સંપત્તિ લૂંટી લીધી. કોણે? તો કે મોહમ્મદ ગઝની. ઈસવીસન 1025 માં સોમનાથ ઉપર શું કરે છે? ચડાઈ કરે. આપણું સોમનાથ નું મંદિર ત્યારે આખે આખું સોનાનું હતું. અને બીજું શું? તો કે એમાં આપણું જે મંદિર હતું એમાં અઢળક શું હતી? તો કે ધન સંપત્તિ હતી બરોબર. એના ઉપર શું કરે છે? ચડાઈ કરે છે અને આપણું સોમનાથ નું મંદિર લૂંટી લે છે. કોણ? તો કે મોહમ્મદ ગઝની. જો આપણા બધા રાજપૂત રાજાઓ એક થઈ ગયા હોત તો આ આપણે પરિસ્થિતિનો સામનો કરવો પડત નહીં બરોબર છે. જોઈએ આપણે ત્યાર પછી બીજા કોણ કોણ હતા આક્રમણકારો. તો કે ભાઈ મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું બરોબર. ઈસવીસન 1025 માં જયારે કોણ? તો કે મોહમ્મદ ગઝની આક્રમણ કર્યું, સોમનાથ મંદિર લૂંટી લીધું. તે પછી પાછા કેટલા વર્ષ પછી? તો કે 150 વર્ષ પછી વાયવ્ય દિશામાંથી ફરી વખત પાછું શું થયું? તો કે આક્રમણ કર્યું બરોબર. મોહમ્મદ ગઝની આટલી બધી ધન સંપત્તિ લૂંટી પોતાના દેશમાં વયો ગયો તો એના જે બધા બીજા જે પાછળના જે બધા રાજાઓ હતા એને પણ એમ થયું કે આપણે પણ ભારત દેશ તો કેવો છે, સમૃદ્ધ છે, ત્યાં ફરી વખત આપણે પાછી ચડાઈ કરવાની કોશિશ કરીએ. આપણે અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા બરોબર. પહેલી વખત કોણે? તો કે મોહમ્મદ ગઝની આક્રમણ કર્યું, પણ આપણા જે બધા રાજાઓ છે અંદરો અંદર બાંધવામાં બરોબર કે ભાઈ આનું કે ભાઈ એને શું કર્યું, આક્રમણ કર્યું એ પાછું કે ભૂલી ગયા કે મોહમ્મદ ગઝની આવ્યો હતો અને આપણને લૂંટી લીધા હતા અને આવું એ પાછું શું કરી ગયા, ભૂલી ગયા. જો પાછું યાદ રાખવું હોત ને આખે આખો ભારત દેશના બધા રાજાઓ એક થઈ ગયા હોત તો તો આ જે બધા મુસ્લિમ શાસકો છે બીજી વખત આવવાની હિંમત કરત નહીં. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી ત્યારે આપણા આ શાસકો આ એમ કે છે નબળાઈનો લાભ લઈ શક્યા નહીં બરોબર. આપણા જે બધા શાસકો છે એને એટલી ખબર હોત કે હાલો ભાઈ મોહમ્મદ ગઝનીનું અવસાન થઈ ગયું, એના જે રાજ્યમાં અંદરો અંદર અંધાધૂંધી ચાલે છે તો આપણે પણ એના એનું જે રાજ્ય હતું એના ઉપર ચડાઈ કરીએ, પણ આપણે આવું કઈ કર્યું નહીં. જો આપણે આવું કર્યું હોત તો મુસ્લિમ શાસકો બીજા જે મુસ્લિમ શાસકો છે ફરી આપણા દેશમાં આવી શકત નહીં. પરિણામે કઈ સદીમાં? તો કે 12મી સદીના અંતમાં શાહબુદ્દીન ગોરીએ આક્રમણ કર્યું બરોબર. પરિણામે કોણ આવ્યું? તો કે શાહબુદ્દીન ગોરી છે એ ભારત દેશમાં ચડાઈ કરવા માટે આવ્યો. પૃથ્વીરાજ ચૌહાણ સાથે એનું શું થાય છે? તો કે યુદ્ધ થાય છે અને એમાં શાહબુદ્દીન ગોરીની શું થઈ જાય છે? જીત થઈ જાય છે. ત્યારથી આપણા ભારત દેશમાં કોનું સામ્રાજ્ય આવી જાય છે? તો કે મુઘલ સામ્રાજ્ય છે એ આવી જાય છે બરોબર છે. ત્યાર પછી આપણે જોઈએ કે શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરી બરોબર. આપણે ઉત્તર ભારતના રાજ્યો વિશે ચૌહાણ વંશ ભણતા તેમાં આપણે જોયું હતું, એમાં પહેલી વખત પૃથ્વીરાજ ચૌહાણ છે એની જીત થઈ જાય છે, બીજી વખત શું થાય છે? હાર થાય છે. છતાં પણ આ શાહબુદ્દીન ગોરી છે એને પોતે હાર માની નહીં અને પોતે નક્કી કરી લીધું કે મારે આ ભારત દેશની સમૃદ્ધિ છે એ લૂંટવી છે. અને પછી છેવટે તરાઈના મેદાનમાં બીજી જે ચડાઈ કરી એમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે અને એમ કે છે દિલ્હીમાં પોતાની સત્તા સ્થાપી દે છે. કોણ? તો કે આ જે બધા મુસ્લિમ શાસકો હતા બરોબર. અત્યાર સુધીમાં આપણે રાજપૂત વંશમાં બરોબર કે આપણા જે બધા જો છેલ્લે યાદ રાખવાનું કે આપણા જે રાજપૂત શાસકો એક થઈને લડ્યા હોત તો આ મુસ્લિમ શાસકો છે ભારત દેશમાં ઘૂસણખોરી કરવાનું કાર્ય કર્યું હોત નહીં. પણ એમ કે છે રાજપૂત જે બધા રાજપૂત રાજાઓ હતા એના પ્લસ પોઈન્ટ હતા અને હારોહાર બીજો એક જ માઇનસ પોઈન્ટ કયો હતો? માઇનસ પોઈન્ટ કે અંદરો અંદર લડાઈ કરવાનું કાર્ય ચાલુ રહ્યું. જો એ પોતે અંદરો અંદર લડાઈ ન કરી હોત, એક થઈને લડ્યા હોત,
બરોબર છે, તો આપણા ભારત દેશ ઉપર બીજા કોઈ વંશનું શાસન સ્થપાત નહીં. તો અહીંયા આપણો જે પહેલો પાઠ છે એ શું થાય છે, પૂરો થાય છે. અને તમારે યાદ તમારે રાખવાનું કે આપણે શું ભણ્યા, ઉત્તર ભારતના વંશો, દક્ષિણ ભારતના વંશો, ત્યાર પછી જે બધા રાજપૂતોની શાસન વ્યવસ્થા, અને બીજું રાજપૂત યુગનો અંત કેવી રીતના થયો એ આપણે જોયું. હવે આપણે બીજું ચેપ્ટર આના પછીના લેક્ચરમાં આપણે ચાલુ કરીશું. ચાલો જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો.